Hello, good afternoon all of you. My name is Hiral Gohil. Today I am going to teach English subject. In English subject, we are going to teach simple past tense. What is the meaning of the simple past tense? Simple, sado, past, bhut, tense, kaal. Sado, bhut, kaal. સૌથી પહેલા આપણે વાત કરી કે સાદા ભૂતકાળનો ઉપયોગ કઈ ક્રિયાઓ દર્શાવવા માટે થાય. તો અગાઉ બની ગયેલી ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. અગાઉ ભૂતકાળમાં બની ગયેલ ક્રિયા કે ઘટના દર્શાવવા માટે એટલે કે ગઈકાલે આપણે ક્યાંય બહાર ગયા હતા, જો એ ક્રિયા દર્શાવી છે તો એ ક્રિયા દર્શાવવા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વાત કરીએ કે આપણે અગાઉ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ભણી ગયા છીએ કે ટુ બીના રૂપો એમ ઇઝ આર, એ જ ટેન્સ એ જ રૂપોને જો આપણે ભૂતકાળમાં યુઝ કરીએ છીએ તો ભૂતકાળમાં એનો થાય છે વોઝ એન્ડ વેર. એક વચન માટે વોઝ એન્ડ બહુવચન માટે વેર. પણ અત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યોમાં આપણે ટુ બીના રૂપો વોઝ વેરનો ઉપયોગ થતો નથી, અહીંયા ક્રિયાપદોના ભૂતકાળનો રૂપનો ઉપયોગ થાય છે. તો ક્રિયાપદોના ભૂતકાળના રૂપોમાં ક્રિયાપદોના બે પ્રકાર, નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદ. નિયમિત ક્રિયાપદો એટલે કે જે ક્રિયાપદોની પાછળ ડી કે ઈડી લગાડવાથી તેનું ભૂતકાળમાં રૂપાંતર થાય તે નિયમિત ક્રિયાપદ. સૌથી પહેલાં આપણે અહીંયા જોઈશું નિયમિત ક્રિયાપદો. જે ક્રિયાપદોની પાછળ જે ક્રિયાપદોને ડી કે ઈડી પ્રત્યય લગાડવાથી તેનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તેને નિયમિત ક્રિયાપદો કહે છે. ડી કે ઈડી એટલે કે જે ક્રિયાપદોની પાછળ આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ફોર, જે ક્રિયાપદોની પાછળ ડી કે ઈડી લગાડવાથી તેનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે નિયમિત ક્રિયાપદ. પણ નિયમિત ક્રિયાપદોમાં પણ કેટલાક નિયમો હોય છે. તેનો પહેલો નિયમ કે જે ક્રિયાપદની પાછળ ઈ આવેલ હોય તેને ભૂતકાળમાં ફેરવવા માટે તેની પાછળ ડી લાગે છે. ક્રિયાપદને અંતે ઈ આવેલ હોય તો ડી પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ ફોર ડાન્સ, ડાન્સ્ડ. આપણો નિયમ કહે છે કે જો ક્રિયાપદની અંતે ઈ છે, ડાન્સમાં લાસ્ટમાં ઈ આપેલ છે, તો એને ભૂતકાળમાં ફેરવવા માટે એના પ્રત્યે એના લાસ્ટમાં શું લાગશે? ડી લાગશે. એના પછીનો નિયમ કે જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય, વ્યંજનની પહેલાં જો એક જ સ્વર હોય તો લાસ્ટમાં આપેલા વ્યંજનને બેવડાવીને ઈડી પ્રત્યય લાગે છે. જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય તેની પહેલાં એક જ સ્વર હોય તો અંતમાં આપેલ વ્યંજનને બેવડાવી ઈડી પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ ફોર સ્ટોપ. આપણે અહીંયા નિયમ એવું કહે છે કે જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય, વ્યંજનની પહેલાં ઓ, અહીંયા ઓ આપેલ છે જે એક જ સ્વર છે, એની પહેલાં એક જ સ્વર હોય તો લાસ્ટમાં આપેલા વ્યંજનને બેવડાવીને ઈડી પ્રત્યય લાગે છે. અહીંયા આપણે જોઈએ છીએ કે લાસ્ટમાં જે વ્યંજન આપ્યો છે એને બેવડાવીને આપણે શું લાગે છે? ઈડી પ્રત્યય લાગે છે. આના જેવા બીજા ઘણા પણ એક્ઝામ્પલ છે, જેમ કે ક્લેપ. તો ક્લેપમાં પણ લાસ્ટમાં પી આપેલો છે, પીને ડબલ વાર કરીને ઈડી પ્રત્યય લાગે છે.
એના પછીનો નિયમ કે જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરી ઈડી પ્રત્યય લાગે છે. જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને ત્યારબાદ વાય આપેલ હોય તો એની પાછળ વાયને કાઢીને આઈ ઈડી લાગે છે. વ્યંજન હોય, ક્રિયાપદને અંતે વ્યંજન હોય, વ્યંજન પ્લસ વાય, તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય મૂકવામાં આવે છે. એના પછીનો એક લાસ્ટ નિયમ કે જો ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય, તો ફક્ત ઈડી લાગે છે. એક્ઝામ્પલ ફોર પ્લે, નિયમ એવું કહે છે કે જો ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય તો ફક્ત ઈડી પ્રત્યય લાગે છે. પ્લે, એની પાછળ શું લાગશે? ફક્ત ઈડી. તો નિયમિત ક્રિયાપદો માટેના નિયમો, ત્રણ નિયમ. જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલાં જો એક જ સ્વર હોય તો લાસ્ટમાં આપેલા વ્યંજનને બેવડાવીને ઈડી, જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરી ઈડી, અને જો ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય તો ફક્ત ઈડી પ્રત્યય લાગે છે. અત્યાર સુધીની જે વાત કરીએ ફક્ત અને ફક્ત હતું નિયમિત ક્રિયાપદો. ત્યારબાદ વાત કરીએ અનિયમિત ક્રિયાપદો. અનિયમિત ક્રિયાપદોને ફક્ત આપણે યાદ રાખવાના હોય છે, તેના માટે કોઈ પણ નિયમ છે નહીં. અનિયમિત ક્રિયાપદો કે જેમાં કોઈ નિયમ લાગુ પડતો નથી, એક્ઝામ્પલ ફોર ડ્રિંક, તેનું ભૂતકાળનું રૂપ થશે ડ્રેન્ક. એના સિવાય બીજી વાત કરીએ રિંગ, રેંગ, સિંગ, સેંગ, બાય, બોટ, આવા ઘણા બધા ક્રિયાપદો છે કે જેમાં કોઈ નિયમ લાગુ પડતો નથી, ફક્ત આપણે તેને યાદ રાખવાના છે, એમાં કોઈ નિયમ હોતા નથી. એના સિવાયની વાત કરીએ કે કેટલાક અનિયમિત ક્રિયાપદોની અંદર બીજા કેટલાક ક્રિયાપદો એવા છે કે જેના મૂળ ક્રિયાપદ અને ભૂતકાળના ક્રિયાપદો એના એ જ રહે છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. ક્રિયાપદોના રૂપ બદલાતા નથી. એવા ક્રિયાપદો કયા? તો આપણે જોઈએ કે જેમાં મૂળ ક્રિયાપદ અને ભૂતકાળના ક્રિયાપદ એના એ જ રહે છે. એક્ઝામ્પલ ફોર કટ, તો એનું મૂળ ક્રિયાપદ પણ એ રહેશે, એનું ભૂતકાળનું ક્રિયાપદ પણ એ જ રહેશે. આના સિવાય વાત કરીએ પુટ પુટ, રીડ રીડ, આ ક્રિયાપદો એવા છે કે એના ભૂતકૃદંતની વાત કરીએ પાસ્ટ પાર્ટિસિપલ, એ પણ એના એ જ રહે છે, એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો અહીંયા આપણે વાત કરીએ નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદો. જે ક્રિયાપદોની પાછળ ડી કે ઈડી લગાડવાથી તેનું ભૂતકાળમાં રૂપાંતર થાય તે નિયમિત ક્રિયાપદો. અનિયમિત ક્રિયાપદોના રૂપો આ કોઈ જ નિયમ એમાં લાગુ પડતો નથી. અને અનિયમિત ક્રિયાપદોના રૂપ કેટલાક એવા છે કે જેના મૂળ ક્રિયાપદ અને ભૂતકાળના ક્રિયાપદ એના એ જ રહે છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. થેન્ક યુ.